સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરાયું છે. આજના યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી જૂની રમતો રમાડી પ્રોત્સાહન કરવામાં આવી રહ્યું છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ રમતો ઉત્સવનું આયોજન થતું હોય છે ત્યારે હિંમતનગરના હળિયોલ ગામની નજીકેત વિદ્યાલયમાં આજથી બે દિવસીય રમતો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો અત્યારના બાળકો મોબાઈલ, ટીવી અને લેપટોપમાં વિવિધ ગેમ્સ રમતા હોય છે, તો મોબાઈલમાં કાર્ટૂન કે અન્ય રીલ્સ જોઈ સમય બગાડતા હોય છે. ત્યારે હળિયોલની વિદ્યાલયમાં બાળકોમાં રહેલા સુષુપ્ત શક્તિઓ બહાર નીકાળી પારંપરિક જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે. આમ તો મોટાભાગે બાળકો ઘરે બેસીને મોબાઈલ, વિડીયો ગેમ કે ટીવીનો જ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેઓ જૂની રમત ભૂલી ગયા છે. ત્યારે સ્વામી વિવેકાનંદ રમતો ઉત્સવ દ્વારા જૂની રમત કે જે લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખો, સંગીત ખુરશી, મગફળી ફોડવાની, ફુગ્ગા ફોડવાના જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતમાં એક તો બાળકો પોતાના મિત્રો સાથે રમે છે અને પોતાની ટીમને જીતાડવાનું અને એકબીજાને ઈયર પણ કરતા હોય છે. હાર જીત કે કઈ રીતે મેળવવી અને તેને કઈ રીતે પચાવવી એ પણ અહીં શીખવવામાં આવ્યું છે, જેના થકી બાળકોનો શારીરિક વિકાસ પણ વધે છે અને ગ્રુપમાં રહીને એક નવી પણ પૂરેપૂરી ટીમને જીતાડવા માટે પ્રયાસ કરતા હોય છે, તો અન્ય બાળકો પણ ખેલાડીઓનું પ્રોત્સાહિત વધારતા હોય છે. ડિજિટલ યુગમાં અને મોબાઈલને લઈ જૂની રમતો દિવસે ને દિવસે ભૂલાઈ રહી છે, ત્યારે યુવા દિવસ નિમિત્તે આ વિદ્યાલયમાં પારંપરિક રમતો રમાડી બાળકોને મનોબળ વધારવામાં આવી રહ્યું છે. મગજ અને શરીરનો વિકાસ પણ આ રમતોથી થઈ રહ્યો છે, જેને લઈ બાળકોમાં પણ ખુશી જોવા મળી છે અને બાળકો આ રમતો રમી ખુશ થઈ રહ્યા છે. જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. હું નાચિકેત વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ દર્શ પટેલ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા. આજ સુધી અમે તો ખરેખર લેપટોપ તથા મોબાઈલમાં જ રમતો રમતા હતા. આજે અમે અમારા ફ્રેન્ડ સાથે રમતો રમીને અમને ખૂબ જ મજા આવી.